સમગ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની પધરામણી થવા છતાં સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદનો એક છાંટો પણ ન પડતા જગતનો તાત મૂંઝાયો હતો. પરંતુ ગત મોડી રાત્રેથી સોરઠ પંથકમાં મેઘ સવારી આવી પહોંચી હતી. સવાર સુધી વરસાદ પડ્યા બાદ વરસાદે વિરામ આપતાની સાથે જ આ વિસ્તારમાં ગામડાઓમાં ખેડૂતોની ચહેલપહેલ જોવા મળી હતી અને સવારથી જગતનો તાત હરખાઈ વાવણીની તૈયારીમાં લાગી ગયો હતો. સમગ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની પધરામણી થવા છતાં સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદનો એક પણ છાંટો પડ્યો નથી તો જગતનો તાત મૂંઝાયો હતો. પરંતુ ગત મોડી રાત્રેથી સોરઠ પંથકમાં મેઘ સવારી આવી પહોંચી હતી. સવાર સુધી વરસાદ પડ્યા બાદ વરસાદે વિરામ આપતાની સાથે જ આ વિસ્તારના ગામડાઓમાં ખેડૂતોની ચહેલપહેલ થવા લાગી હતી અને સવારથી જ જગતનો તાત હરખાઈ વાવણીની તૈયારીમાં લાગી પડ્યા હતા. બળદગાડાને સજાવીને ટ્રેક્ટરમાં બિયારણ ભરી ગામમાંથી ખેડૂતો પોતાના ખેતર જવા નીકળ્યા હતા. આજના વૈજ્ઞાનિક યુગમાં પણ ખેડૂત ધરતીમાં બીજ રોપાયા પહેલા બળદ અને વાવણી કરનારને કુમકુમ તિલક લગાવી પૂજા કરી પોતે વાવેલા બીજમાંથી અઢળક ઉત્પાદન થાય અને પોતાની રોજીરોટી ચાલે તેવી કુદરત પાસે પ્રાર્થના કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર પંથકમાં ગત રાત્રિથી વરસાદ શરૂ થતા જગતના તાતની આતુરતાનો અંત આવ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ઇરફાન શાહનો રિપોર્ટ, વંથલી.